સુરતની ઇકોસેલ ટીમ દ્વારા સૌથી મોટું જીએસટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. 21 પાંચમી કંપનીઓ ઉભી કરીને 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ન માત્ર સુરત પરંતુ ગુજરાતના 6 શહેરોમાંથી સુરત ઇકોસેલે રેડ કરી આ કૌભાંડ ઝડપ્યું હતું. અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા 5મી કંપનીઓને ઝડપી પાડી હતી, પરંતુ પોલીસ વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે કે આર્થિક ગુનો નિવારણ શાખા દ્વારા આટલા મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હોય. આ ગુનાની તપાસ હાલ પણ ચાલુ છે. ઇકોસેલની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 12 જેટલા કંપની ઊભી કરીને સરકારને ચૂનો લગાવનાર આરોપીની ધરપકડ કરી છે. સરકાર દ્વારા જીએસટીની શરૂઆત કર્યા બાદ અનેક વખત તેનો ગેરઉપયોગ કરી જીએસટી ચોરી કરનાર ઝડપાયા છે. ગુજરાતમાં વધુ એક મોટું જીએસટી કૌભાંડ નેટવર્ક ઝડપાયું છે. સુરતની ઇકોસેલ દ્વારા આ જીએસટી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત ઇકોસેલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપ્યું છે. કંપનીઓ ઊભી કરીને સરકારને જીએસટીમાં ચૂનો ચોપડતી કંપનીઓને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જુદા જુદા નામથી સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં કંપનીઓ ઊભી કરી જીએસટીની ચોરી કરવામાં આવતી હતી, જે આખા નેટવર્કને સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી 21 જેટલી ખોટા આધાર પુરાવા ઊભા કરી બનાવવામાં આવેલી કંપનીઓને ઝડપી પાડવામાં આવી છે. સૌપ્રથમ ઇકોસેલની ટીમે સુરતથી કંપનીને ઝડપી પાડી હતી. ત્યારબાદ તેની તપાસમાં સુરતની જુદી જુદી કંપનીઓ મળી આવી હતી, જેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોના નેટવર્કમાં રહેલી કુલ 21 જેટલી ખોટા આધાર પુરાવા ઊભા કરી બનાવવામાં આવેલી નકલી કંપનીઓ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ તમામ કંપનીઓ દ્વારા સરકારને ચૂનો ચોપડી મસ્ત મોટી રકમ જીએસટીના નામે વસૂલતી હતી. સુરત ઇકોસેલ દ્વારા અત્યાર સુધીમાં 21 કંપનીઓ ઊભી કરી જીએસટી ચોરીનો ગુનો આચરનાર કુલ 12 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને હજુ પણ તપાસ ચાલુ છે. સુરત ઇકોસેલની ટીમને જીએસટી ચોરી કૌભાંડનું સુરતથી નેટવર્ક મળી આવ્યા બાદ તપાસ કરતા ગુજરાતના જુદા જુદા 6 શહેરોમાં તેની લિંક જોડતી હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મોરબી અને જૂનાગઢમાં નકલી કંપની ઊભી કરવામાં આવી હોવાની પુખ્ત માહિતી મળી હતી, જેના આધારે ઇકોસેલ દ્વારા જુદી જુદી 12 ટીમો બનાવવામાં આવી હતી અને 6 શહેરોની 6 જગ્યાએ એક સાથે રેડ પાડવામાં આવી હતી, જેમાં સુરત ઇકોસેલની ટીમ સાથે ડીસીબી, એસઓજી, પીસીબી અને સાયબર સેલના 50થી વધુ પોલીસ કર્મચારીની મદદ મેળવવામાં આવી હતી. તમામે બાતમીના મળેલા આધારને જુદા જુદા શહેરોમાં નકલી કંપની સામે રેડ કરી હતી, જેમાં અત્યાર સુધીમાં ઇકોસેલની ટીમ દ્વારા 12 જેટલા નકલી કંપની ઊભી કરનાર જીએસટી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે.